રાજપૂતાના કંપની સામે આલોલ તરફ જતી કારમાં બેઠેલા પિતા પુત્રને નડ્યો અકસ્માત. અચાનક કાર પલટી મારી કાલોલ તરફ જતા રોડ ઉપર રોંગ સાઈડ ઘસી આવી. સોમવારના રોજ આલોલ કાલોલ હાઈવે રોડ પર સાંજના સમયે રાજપૂતાના કંપની સામે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કારને ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. કાલોલ ઇનોક્સ કંપનીમાંથી પોતાની કાર લઈને આલોલ પોતાના ઘરે જતા પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. આલોલથી કાલોલ હાઈવે રોડ ઉપર ચાલુ કારમાં એક ટ્રકે પૂર ઝડપે આવી ટક્કર મારતા આલોલ તરફ જતી કાર 3-4 પલટી મારી કાલોલ આવવાના રોડ ઉપર રોંગ સાઈડમાં આવી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કારમાં બેઠેલ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તાત્કાલિક આલોલ હોસ્પિટલમાં દવા સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માતને પગલે કોઈ જાનહાની થયેલ નથી. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આલોલ કાલોલ વચ્ચે આવેલી GIDC હાઈવે પર ડિવાઈડર તેમજ બંને બાજુના હાઈવે રોડ ક્રોસિંગની જગ્યાએ રાખવામાં આવી નથી, જેથી આ જગ્યાએ વારંવાર નાના મોટા અકસ્માતના બનાવો બને છે. GIDC માંથી નીકળેલા વાહનોને રોંગ સાઈડથી મધવાસ બસ સ્ટેન્ડ સુધી આવવું પડતું હોય છે, જેથી હાઈવે પર તંત્ર દ્વારા ડિવાઈડર મુકાવે તેવી સ્થાનિક તથા વાહન ચાલકોની માંગ ઊભી થવા પામી છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ, HBN TV ન્યૂઝ, RMS સત્યની સાથે.